નવસારીના કણસુપા ગામ ખાતે ઉર્જા અને કૃષિ વિભાગના સંયુક્ત ઉપક્રમે કિસાન સન્માન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારના 5 વર્ષ પૂરા થતા તેની ઉજવણીના ભાગરૂપે નવસારીના કણસુપા ગામ ખાતે યોજાયેલ કિસાન સન્માન દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ખેડૂતોને સરકારની વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સાથે સાથે ધારાસભ્ય પિયુષ દેસાઈના હસ્તે ખેડૂતોનું સન્માન કરી તેઓને ખેતીના સાધનો આપવામાં આવ્યા હતા। જ્યારે ખેડૂતોએ ઘર બેઠા જ ખેતી અંગેનું માર્ગદર્શન મળી રહે તે માટે કૃષિ પ્રદર્શનના ટેમ્પાને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અમિત યાદવ તથા જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઈ આહિર અને ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સંવેદનશીલ અને કાર્યશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી 5 વર્ષ પૂર્ણ થયા પછી આ પહેલી એવી સરકાર છે, એમ કહું તો ખોટું નથી, કે જે કરેલા કાર્યો છે એનો મા ગુજરાત પછી ગુજરાત છૂટા પડ્યા પછી પહેલી સરકાર ભારતીય જનતા પાર્ટીની કે જે આ વિકાસના કામોના આયામો મારફત 9 દિવસ સુધી વિકાસના કાર્યો કરી રહ્યા છે। આજે કિસાન સન્માન દિવસ, કિસાનને સન્માન આપવાની વાત છે અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2022માં કિસાનની આવકને બમણી કરવાની ખેતીની જે વાત છે એ સંદર્ભમાં આજે કિસાન સૂર્યોદય યોજના વડાપ્રધાનના નેતૃત્વમાં અને આદરણીય મુખ્યમંત્રીના નેતૃત્વમાં આજે એનો શુભારંભ તો થયો જ છે, પરંતુ આજે આપણા કબીલપોર વિસ્તારના જે વિસ્તાર છે એમાંથી લગભગ 18 જેટલા ગામોને આજે આ કિસાન સૂર્યોદયનો જ્યારે લાભ મળી રહ્યો છે ત્યારે એક લોકપ્રતિનિધિ તરીકે આ વિસ્તારના કાર્યકર તરીકે અમારા બધા જ આગેવાનો વતી હું ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છા આપું છું। આભાર, ભારત માતા કી જય।